नमस्कार, आप જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. વાત કરીશું વડોદરાની. વડોદરા સ્માર્ટ સિટીનું સ્માર્ટ વહીવટ જોવા મળ્યો. લોકો રહેવા આવી ગયા ત્યાં રોડ નથી બની રહ્યો. અનેક વિસ્તારોમાં લોકોએ રૂપિયા ભર્યા તેમ છતાં રોડ નથી બનતા. બીજી બાજુ 10 વર્ષ સુધી કોઈ રહેવા નથી આવવાનું ત્યાં રોડ બની ગયા છે. કોર્પોરેશને જંગલ વિસ્તારમાં રોડ બનાવ્યા છે. વાઘોડિયા રોડ પર અનખોલ ગામની સીમમાં રોડ બનાવી દેવાયા છે. संवाददाता मानु चावड़ा जोड़ाया छे. विगतो प्राप्त करीशु. मानु, वडोदरा मा जे रीते वहीवट करवामां आवी रह्यो छे, आ पहेला पण अनेक वखत सवालो उपस्थित थया छे. रहेणाक विस्तारो ज्यां घणा लोको रहे छे त्यां रस्ता नथी बनी रह्या, अने ज्यां रस्तानी खरेखर जरूर नथी त्यां रस्ता बनावी देवाया छे. તોરલ, વડોદરા મહાનગરપાલિકા અને વુડાના જે આ કામો ચાલી રહ્યા છે એને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે જ્યાં લોકો 10-10 વર્ષથી રહેવા આવી ગયા છે એવા વિસ્તારની અંદર રોડ રસ્તા, ગટર અને પાણીની વ્યવસ્થા નથી. લોકો વારંવાર રજૂઆત કરે છે, તેમ છતાં આ વ્યવસ્થા નથી થતી. પરંતુ આ વાસ્તવિકતા અમે દર્શાવીએ કે આ અણખોલ ગામની સીમ છે. અહીંયા આગામી હજુ 10 વર્ષ સુધી કોઈ રહેવા નથી આવવાનું એવી સ્થિતિ છે જે વિસ્તારની. ત્યાં આ રોડ બનાવવામાં આવી રહ્યા છે. ટીપી પાડી અને રોડના કામો વુડા દ્વારા અથવા તો કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. માત્ર ને માત્ર આ જમીનો છે બિલ્ડરોએ રાખેલી છે અને અહીંયા ડેવલપમેન્ટ થશે એના નામે આ જે રોડ છે બનાવવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ પણ આજે અહીંયા રોડનું કામ ચાલી રહ્યું છે. રોડ આગળ બનાવવાની કામગીરી છે ચાલી રહી છે. જ્યાં લોકો અનેક રજૂઆતો કરી રહ્યા છે ત્યાં રોડ નથી બનતા અને અહીંયા જંગલ વિસ્તારની અંદર રોડ બનાવવામાં આવી રહ્યા છે. આ માત્ર અણખોલ ગામ એટલે કે વાઘોડિયા રોડની વાત નથી, પરંતુ આવી જ રીતે છાણી વિસ્તારમાં રોડ બનાવ્યા, વાસણા ભાયલી વિસ્તારની અંદર પણ જંગલ વિસ્તાર છે ત્યાં ધમધોકાર રોડનું કામ ચાલી રહ્યું છે. લોકો જ્યાં રહેવા આવવાના છે, જ્યાં લોકો રહી રહ્યા છે એવી જગ્યાએ રોડનું કામ નથી થતું. લોકોએ 80-20ની યોજનામાં પોતાની સોસાયટીમાં રોડ બનાવવા માટે નાણાં ભર્યા છે, તેમ છતાં ત્યાં રોડ બનાવવામાં નથી આવતા. અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે કોઈ લોકો રહેવા નથી આવ્યા, અથવા તો કોઈ મકાન નથી બન્યા, કોઈ પ્રોપર્ટી નથી બની, ત્યાં આ રોડનું કામ ચાલી રહ્યું છે. એટલે કામગીરીને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. મતદારો જે વિસ્તારમાં રહે છે, જેમને મત આપ્યા છે, નાણાં ભરી રહ્યા છે વેરાના, એવા લોકોના ત્યાં રોડ નથી બનતા. અને જ્યાં બિલ્ડરોની સ્કીમ આવવાની છે, જે માલેતુજારો લોકોએ જમીનો ખરીદી છે ત્યાં આ રોડ બનાવવાની એક સ્કીમ ચાલી રહી છે. વિપક્ષે પણ આક્ષેપ કર્યા છે કે આ કઈ પદ્ધતિ નહીં, કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય માણસ મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે માલેતુજારોને ફાયદો કરવા માટે કોર્પોરેશન અને વુડા દ્વારા રોડ બનાવવામાં આવી રહ્યા છે. તોરલ, વડોદરા જેવા શહેરમાં જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે, માનું સ્વાભાવિક ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પહેલા પણ આ જ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. વીટીવી દ્વારા આ અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્રના ધ્યાને આ તમામ બાબતો નથી પહોંચી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તોરલ, તંત્રના ધ્યાનમાં છે આ તમામ બાબતો. 80-20ના લોકોએ નાણાં ભર્યા, એ પોતાના કોર્પોરેટર પણ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ ગ્રાન્ટ નથી, અથવા તો યોજના બંધ છે, અથવા તો બજેટમાં લેવું પડશે. આ તમામ વાતો કરી અને સામાન્ય મતદારો છે, સામાન્ય જે વેરા ભરનાર નાગરિકો છે એમના કામો નથી કરવામાં આવતા. જ્યારે બિલ્ડરો કે જેમની જમીનો રખાઈ ગઈ હોય, જ્યાં નવી સ્કીમો મૂકવામાં આવશે એવા વિસ્તારની અંદર આ રોડનું કામ થઈ રહ્યું છે. જંગલ વિસ્તાર છે જ્યાં હજુ આગામી 10 વર્ષ માટે કોઈ રહેવા નથી આવવાનું, કોઈ કન્સ્ટ્રક્શન નથી એવી જગ્યાએ આ રોડના કામો થઈ રહ્યા છે અને રોડ બની રહ્યા છે. જ્યાં બની રહ્યા છે રોડ, ત્યાં ઝાડી ઝાંખરા ઉગવા માંડ્યા છે, કારણ કે કોઈ રહેવા જ નથી આવ્યું. આ સ્થિતિમાં અહીંયા કામો થઈ રહ્યા છે, ત્યારે કામગીરી ઉપર જે કોર્પોરેશન અને વુડાની જે દાનત છે એના ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જ્યાં ખર્ચો કરવામાં આવી રહ્યો છે, જે ઉપયોગી જ નથી, છેલ્લા આગામી 10 વર્ષમાં ઉપયોગ નથી થવાનો, એવી જગ્યામાં રોડ બનાવી દેવામાં આવ્યા છે. લોકો રહેવા આવ્યા છે ત્યાં, લોકો રોડની માંગ કરી રહ્યા છે, તેમ છતાં લોકો રોડની સુવિધાથી વંચિત છે. તોરલ, ધન્યવાદ માનુ તમામ જાણકારી માટે. તો વડોદરાની આ ઘટના છે. આપને જણાવીએ કે સ્માર્ટ વહીવટ કેવી રીતે કરવામાં આવી રહ્યો છે. જ્યાં કોઈ જ રહેણાંક વિસ્તાર નથી તેવા વિસ્તારોમાં, સીમ જેવા વિસ્તારોમાં રસ્તા બનાવી દેવામાં આવ્યા છે. જ્યાં લોકો રહી રહ્યા છે, રહેણાંક વિસ્તાર છે, ત્યાં રસ્તાનો અભાવ વડોદરા જેવા શહેરોમાં જોવા મળી રહ્યો છે. લોકોને રોડની સુવિધા નથી મળી રહી. શા માટે આ પ્રકારે જ્યાં રસ્તા બનાવાઈ રહ્યા છે, જ્યાં લોકો નથી રહી રહ્યા ત્યાં શા માટે રસ્તા બનાવાઈ રહ્યા છે? આ વહીવટની પાછળ આખરે કોની મિલીભગત છે તે સૌથી મોટો પ્રશ્ન છે. વિપક્ષ પણ આ મુદ્દાને લઈને અનેક વખત આક્ષેપ
કરી ચૂક્યો છે। વડોદરા સ્માર્ટ સિટીનો જે વહીવટ છે તે આપ જોઈ શકો છો। સ્માર્ટ સિટીમાં અણઘડ વહીવટ હોય તે પ્રમાણેના જે સમાચારો છે તે સામે આવી રહ્યા છે। વાઘોડિયા રોડના દ્રશ્યો છે આપ જોઈ શકો છો। વડોદરા સ્માર્ટ સિટીમાં જે પ્રમાણે વહીવટ ચાલી રહ્યો છે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। અનેક લોકો રહેવા જ્યાં આવી ગયા છે તે વિસ્તારોમાં હજુ સુધી રોડ બનાવવામાં નથી આવ્યા। અનેક વિસ્તારમાં લોકોએ નાણાં ભર્યા છતાં પણ રોડ નથી બનતા। હજુ 10 વર્ષ સુધી જ્યાં કોઈ રહેવા નથી આવવાનું ત્યાં રસ્તા બનાવી દેવાયા છે।